नमस्कार, स्वागत छे आपनुं मंतव्य न्यूज़मां। हुं छुं आपनी साथे फाल्गुनी। समाचारोनी वात करिए, राज्यभरमां ठंडीनो चमकारो वधवा पाम्यो छे। ठंडीनुं जोर धीमे धीमे राज्यमां वधी रह्युं छे। अनेक एवा महानगरो के ज्यां ठंडी वधु पड़ी रही छे। नलिया फरी सौथी ठंडुगार बन्युं छे 12.6 डिग्री साथे। आ साथे अमदावादमां लघुत्तम तापमान 16.4 डिग्री नोंधायुं छे। वडोदरामां 16 डिग्री तापमान अने सूरतमां 18.2 डिग्री लघुत्तम तापमान नोंधायुं छे। आ तरफ राजकोटनी अंदर 15.5 डिग्री लघुत्तम तापमान नोंधायुं छे। आगामी दिवसोमां पण ठंडी वधवानी शक्यता सेवाई रही छे। तो ठंडीनुं प्रमाण वधता ज वहेली सवारे आ ठंडीनो चमकारो अनुभवाई रह्यो छे। आ साथे ज लोको तापणानो सहारो पण लई रह्या छे। उत्तर भारतमां बर्फीला पवनोनी साथे राज्यभरमां आ ठंडीनो माहोल जोवा मळी रह्यो छे। वहेली सवारे बाग बगीचाओमां पण लोको मोर्निंग वॉक करवा नीकळी रह्या छे। राज्यना विविध विस्तारोमां ठंडीनुं तापमान वधवा पाम्युं छे। नलिया सौथी ठंडुગાર 12.6 डिग्री साथे। आ साथे अमदावादमां पण लघुत्तम तापमान 16.4 डिग्री नोंधायुं छे। उत्तर भारतमां बरफवर्षा अने साथे ज ठंडा पवननी साथे राज्यभरमां आ ठंडीनो चमकारो अनुभवाई रह्यो छे। સંવાદદાતા રવિ ભાવસાર જોડાયા છે। રવિ, રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, વહેલી સવારે લોકો તાપણાનો સહારો કરતા પણ નજરે પડી રહ્યા છે। બિલકુલ, થી વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉત્તરાખંડમાં જે પ્રમાણે હિમવર્ષા થઈ છે તેની અસર ગુજરાત ઉપર સ્પષ્ટપણે દેખાઈ રહી છે। આગામી જે 3 દિવસ છે તે અમદાવાદમાં ભારેથી અતિ ભારે ઠંડકમય વાતાવરણ બની રહે તેવી શક્યતાઓ રહી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી જે 3 દિવસ છે તેમાં ગુજરાતમાં જે ઠંડક ભર્યું વાતાવરણ છે તે રહેશે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો અત્યારે હાલ લોકો છે તે ઠંડકની મજા પણ લઈ રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે લોકો બાગ બગીચામાં એક્સરસાઇઝ કરવા પણ આવતા હોય છે અને સાથે સાથે જે બહાર જે વિતરણ થતું હોય છે ઉપાડાનું પણ લોકો વિતરણ કરતા હોય છે। વાત કરવામાં આવે તો અમદાવાદવાસી છું, તેમને પૂછવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રમાણે અમદાવાદમાં અત્યારે હાલ ઠંડક ભયો વાતાવરણ છે, આ પણ સવારે એક્સરસાઇઝ માટે આવો છો, શું કહેશો? બહુ સરસ મજા આવે છે, સવારે સાયકલિંગ કરીએ રોડ પર એટલે એક તો સારું એટમોસ્ફિયર મળે અને આવીને આ રીતનું ગરમ ગરમ સૂપ પીએ તો થોડું મજા આવે, સરસ। બિલકુલ, જો વાત કરવામાં આવે તો અમદાવાદવાસીને મજા આવે છે। બીજા પણ એક અમદાવાદવાસી છે તેમને જ પૂછીશું, સીધા તમને જ પૂછીશું કે ઠંડક ભર્યું વાતાવરણ સવાર સવારમાં આપ એક્સરસાઇઝ કરવા પણ આવો, શું કહેશો? સવાર સવારમાં એક્સરસાઇઝ કરવામાં ખૂબ મજા આવે છે અને આમ બી કોરોના જેવી મહામારી ચાલી રહી છે તો એને લઈને બી જો સવાર સવારમાં થોડી એક્સરસાઇઝ ને થઈ જાય તો એમાં બી તમને રાહત રહે કોરોનાની મહામારીમાં અને સવારનું વાતાવરણ બી સારું હોય છે અને હું તો જનતાને એ જ રિક્વેસ્ટ કરીશ કે બધાએ સવારમાં પોતાના શરીર માટે કલાક ફાળવી અને એક્સરસાઇઝ કરવા માટે આવવું જોઈએ। બિલકુલથી જે પ્રમાણે અમદાવાદમાં ઠંડક ભર્યું વાતાવરણ છે લોકો પણ બાગ બગીચામાં એક્સરસાઇઝ કરવા આવે છે, સાથે સાથે જે ઉકાળો છે અને જ્યુસ છે તેની પણ મજા તે બાગ બગીચાની બહાર છે તે માણી રહ્યા છે। પરંતુ અમદાવાદમાં જે પ્રમાણે હવામાન ખાતાની જે આગાહી છે કે આગામી જે 3 દિવસ છે ત્યારે અમદાવાદમાં ભારેથી ભારે ઠંડી છે તે પડી શકે તેવી સંભાવના રહેલી છે। અત્યારે તો હાલ અમદાવાદવાસી જે છે તે ઠંડીની મજા માણી રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી, બિલકુલ રવિ, આભાર તમામ જાણકારી બદલ। તો હાલ રાજ્યભરમાં આ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। વડોદરામાં પણ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું છે। આગામી દિવસોમાં પણ હાડથી જવતી ઠંડી પડે તેવી શક્યતા હવામાન વિભાગે સેવી છે। સુરતમાં 18.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે।